हेलो फ्रेंड्स, अत्यार सुधी आपणे थियरिकल लेक्चर नी वात ऑनलाइन विडियो में करी हती, परंतु हवे आपणे ओएमआर नी वात करीए छीए, जेमां पहेलो ओएमआर अहींया लखेलो छे के जुदी जुदी सांद्रता वाला द्रावण वच्चे अथवा तो द्रावक अने द्रावण वच्चे अर्ध पारगम्य पड़दो राखता द्रावण नुं वहन जे पण वहन थवानुं छे तरफ स्वयंभू प्रवाह वहे छे, तो कई बाजू प्रवाह नु वहन थाय छे एना विषेनी वात कही। तो आनी अंदर जवाब नी आपणे वात करी, तो पहला तो अर्ध पारगम्य पड़दा वडे कोनू वहन थाय छे, द्रावकना अणुओनु। जो आपणे द्रावणना आधारे विचारीए तो जे द्रावणनी सांद्रता ओछी तेमा द्रावकना अणुओ वधु, तो बे कंडीशनो थई शके। एक तो द्रावक तरफ थी द्रावण तरफ वधी शके, अथवा तो ओछी सांद्रता धरावता द्रावण माथी वधु सांद्रता धरावता द्रावण तरफ वहे छे। अहीं आपणने ओएमआर स्वरूपे आपेला छे, एक शुद्ध द्रावक थी द्रावण तरफ, बीजो ऑप्शन छे द्रावण थी द्रावक तरफ, सी छे वधु सांद्रताथी ओछी सांद्रता धरावता द्रावण तरफ, અને ડી ઓપ્શન છે શુદ્ધ દ્રાવ્યથી દ્રાવણ તરફ। પહેલા તો આની અંદર ઓપ્શન કયા નીકળી જશે એ, તો પહેલા શુદ્ધ દ્રાવ્યની અહીંયા કોઈ પણ પ્રકારની વાત છે નહીં, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા, મેં અહીંયા જવાબ તમારા કયા આવે છે એ લખી દીધા છે પહેલાથી એડવાન્સ, એટલે વધુ સાંદ્રતાથી નહીં, तो वधु सांद्रता थी ओछी सांद्रता तरफ नहीं पण ओछी सांद्रता थी वधु सांद्रता तरफ वहन पामे छे। बी द्रावण थी द्रावक तरफ, द्रावण थी कोई दिवस द्रावक तरफ वहन पामशे नहीं, कारण के शुद्ध द्रावक नी अंदर अणुओनी संख्या वधु होवाथी वहन पामे छे। आम शुद्ध द्रावक थी द्रावण तरफ, तो तमारो आंसर आवशे शुद्ध द्रावक थी द्रावण तरफ अणुओनु वहन जोवा मळे छे। हवे अहीं आपणो प्रश्न छे 10% W/W NaOH जलीय द्रावण माटेनुं मोलालिटीनुं योग्य मूल्य जणावो। हवे तमे जाणो छो ए प्रमाणे मोलालिटी बराबर शुं, तो मोलालिटी बराबर W2 अने W2 एटले द्रव्यनुं वजन, અહીંયા લખીશું દ્રાવ્ય, નીચે M2, તો દ્રાવ્યનો આણ્વીય દર ગુણ્યા 1000 / W1, અને W1 કોનું વજન કહેવાશે દ્રાવક। હવે આપણી પાસે આટલી વસ્તુ છે, મારી પાસે 10% W/W છે, આનો મતલબ શું 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ દ્રાવ્ય, એટલે તમારું દ્રાવ્યનું વજન તમને મળી ગયું। હવે દ્રાવક બરાબર શું, તો દ્રાવક બરાબર 100 - 10 = 90 ગ્રામ। તો અહીંયા બંનેના વજન આપણી પાસે આવી ગયા, એને હોય નું આણ્વીય દળ
તમે ગણતરી કરશો તો 40 આવે છે, માટે હવે ગણતરી આપણે કરીએ. દ્રાવ્યનું વજન 10 ગ્રામ, આણ્વીય દર 40 ગ્રામ, 1000 ભાગ્યા દ્રાવકનું દર 90, અને હવે આનું સાદું રૂપ તમે આપશો તો તમને જવાબ મળશે 2.778. તો આમ એનો આન્સર શું આવશે? 2.778 જવાબ આપણને જોવા મળશે. હવે અહીંયા આપણને ઓએમઆર આપેલા છે, એ બરાબર 10^-9 સેન્ટીમીટર, બી 10^-8 સેન્ટીમીટર, સી 10^-8 મીટર, અને ડી 10^-9 મીટર. હવે આપણને જવાબ એંગસ્ટ્રોમમાં આપેલો છે, એક એંગસ્ટ્રોમ, અને એક એંગસ્ટ્રોમ બરાબર શું થાય? 10^-9. તો તમારો આન્સર શું આવશે? 10^-9. હવે અહીં આપણને પીપીએમ માં વાત કરી છે. હવે પહેલા તો પીપીએમ નું સૂત્ર અહીંયા બે ઘટકોના આધારે લખી આપણે, તો પીપીએમ બરાબર દ્રાવ્યનું દર મિલીગ્રામમાં અને દ્રાવણનું કદ લીટરમાં. હવે દ્રાવ્યનો દર અહીંયા આપણને ગ્રામમાં આપેલું છે, તો ગ્રામને પહેલા મિલીગ્રામમાં ફેરવવું પડે, તો 2×10^-6 અને ગ્રામના મિલીગ્રામની વાત છે તો મિલીગ્રામ નાનો એકમ હોવાથી 10^+3 આવશે, ભાગ્યા 10 મિલી છે અને મિલીને જયારે આપણે લીટરમાં ફેરવીએ તો 10×10^-3 લીટર થાય છે. હવે 10^-3 ને આપણે ઉપર લઈ જઈએ તો +3 થશે, આ 10^-3 ઉપર ગઈ એટલે ટોટલ 10^6 થઈ, 6 માંથી 6 જાય એટલે બંને નીકળી ગઈ, વધી 2/10. 2/10 જેને આપણે 0.2 વડે ઓળખીએ છીએ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? તો 0. હવે દ્રવ્યનું વજન આ ધ્યાન રાખી લેજો, મિલીગ્રામમાં જ આવશે, દ્રાવણનું કદ તો લીટરમાં, અથવા તો જો દ્રાવણનું વજનની વાત આપી હોય તો અહીંયા તમે લીટરની જગ્યાએ કિલોગ્રામમાં લેવાનું રહેશે, આ મેથડ બદલાશે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આગળ પીપીએમ નો જ પ્રશ્ન છે. 10 PPM Ca+2 ની પાણીમાં કઠિનતા એટલે શું? તો ભાઈ 10 PPM ની વાત કરી છે, તો પહેલા તો આપણે 10 PPM નો મતલબ શું? 10 મિલીગ્રામ Ca+2 કેટલા પાણીમાં? તો 1 લીટર, અથવા તો પાણીની ઘનતા સમાન હોવાથી 1 કિલોગ્રામ પણ આપણે લખી શકીએ છીએ. હવે અહીંયા ઓપ્શન તમને આપેલા છે, 1 તમે જોઈ શકો છો. જોઈએ પહેલો ઓપ્શન, 1 કિલોગ્રામ પાણીમાં 0.01 ગ્રામ સીએસએલ. આપણે અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે કે ભાઈ 1 કિલોગ્રામ ની અંદર 10 મિલીગ્રામ, તો પહેલા તો આપણે એનું રૂપાંતરણ કરી જોઈએ. શું થશે? 10 મિલીગ્રામ ને આપણે ગ્રામમાં ફેરવી દઈએ, તો ગ્રામમાં જો આપણે ફેરવીએ તો 10×10^-3, 10^-3 એટલે આપણે 0.3 કાપીએ તો
01 ग्राम शामा 1 किलोग्राम मा, एनो मतलब आ जवाब एनी साथे बंद बेसतो होय। बीजो जवाब छे जुए 10,000 ग्राम, હવે 10,000 એટલે 10 કિલોગ્રામ થઈ ગયા, એટલે એ વસ્તુ ખોટી છે। 1 કિલોગ્રામ પાણીમાં, તો એ તો આપણે સેમ જ વસ્તુ આવી, અને 1,000 ગ્રામ પાણીમાં 10 ગ્રામ, અહીંયા 1,000 ગ્રામ પાણી એટલે 1 કિલોગ્રામ છે, પણ 10 ગ્રામ કીધું છે, 10 ગ્રામ ન આવે પણ 10 શું આવે, મિલીગ્રામ, માટે એ પણ ઓપ્શન ખોટો છે। એનો મતલબ તમારો જવાબ આવશે એ ઓપ્શન સાચો ગણાશે। હવે અહીંયા ધ્યાન તમે રાખો, થોડો અલગ પ્રકારનો ઓએમઆર છે। 6 નોર્મલ HCl નું 1 લિટર દ્રાવણ મારે બનાવવું છે, એટલે કે NV બરાબર 2 દ્રાવણનું મિશ્રણ કરું છું, કયા કયા, N1V1 પ્લસ N2V2। ચલો N બરાબર તમારે ટોટલ કેટલા નોર્મલ બનાવવા છે, 6 નોર્મલ, કેટલા લિટર દ્રાવણ, તો 1 લિટર દ્રાવણ તમારે બનાવવાનું છે। હવે 1 કેટલા નોર્મલ વાળું દ્રાવણ, 4 નોર્મલ, એનું કદ મને ખબર નથી, ધારો કે હું ધારી લઉં છું એ એક્સ લીટર આપણે લઈએ છીએ, પ્લસ N2, તો કેટલા નોર્મલ વાળું બીજું દ્રાવણ, 10 નોર્મલ વાળું આપણે નાખીએ છીએ, એનું કદ મને ખબર નથી પણ ટોટલ કદ આપણે જાણીએ છીએ 1 લિટર, તો આપણે લખીશું 1 માઇનસ એક્સ। હવે આ બંનેનો ગુણાકાર એટલે કે 6 આવશે, 4x પ્લસ 10x માઇનસ સોરી 10 માઇનસ 10x આ પ્રમાણે થશે। હવે તમે જોઈ શકશો કે ભાઈ આ 10 ને હું એમને મરાવા દઉં, આ બંનેની બાદબાકી આપણે કરીએ તો 10 માંથી 4 ગયા, 6x પણ કેવા માઇનસ વત્તા 10, હવે 6x ને બરાબર ની આબાદ લઈએ તો 6x પ્લસ 10 એમના એમ 6 બાજુ એટલે માઇનસ 6, તો તમારો જવાબ અહીંયા આવશે 6x બરાબર 4, અને x બરાબર 4/6, અને જો આનું સાદું રૂપ તમે આપશો તો નિયર ઇક્વલ ટુ 0.67 શું આવશે, લીટર। એનો મતલબ કે 4 નોર્મલ HCl નું દ્રાવણ તમારે કેટલું લેવું પડશે, 0.67 લિટર, એ પ્રમાણે 10 નોર્મલ HCl તો 1 માઇનસ 0.67 ઇઝ ઇક્વલ ટુ 0.33 લિટર, તો તમારો આન્સર આવશે 0.67 અને 0.33 લિટર દ્રાવણ આપણે લેવું પડશે। હવે અહીંયા 500 ગ્રામ ટૂથપેસ્ટ બનાવી છે, જેમાં 200 મિલીગ્રામ ફ્લોરાઇડ આયન છે, તો ફ્લોરાઇડ આયનના પીપીએમ આપણે શોધવાના છે, તો સૂત્રમાં કોઈ ચેન્જિંગ નથી, પીપીએમ બરાબર દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં, તો તમે જોઈ શકો છો જે ફ્લોરાઇડ આયન છે એ 200 મિલીગ્રામ ઓલરેડી છે, તો 200 મિલીગ્રામ આપણે લખી દઈશું। હવે જે ટૂથપેસ્ટ છે એને આપણે દ્રાવણ કહીશું, તો દ્રાવણનું વજન મારે હવે કિલોગ્રામમાં જોઈશે, તો કિલોગ્રામમાં ફેરવવા માટે ગ્રામ છે ને કિલોગ્રામમાં લખીશું, તો 500 × 10⁻³, કારણ કે કિલોગ્રામ મોટો એકમ હોવાના લીધે, ચલો 10⁻³ ને ઉપર લઈ જઈએ આપણે, 200 × 10³ એટલે કે 1000 આપણે લખીશું, 500 તો 400 PPM આપણો જવાબ આવશે। તો અહીંયા આપણી ટૂથપેસ્ટની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 400 PPM છે એવું આપણે કહી શકીએ છીએ। હવે અહીંયા તમને પૂછ્યું છે સૌથી ઓછું ઠાર બિંદુ કોણ ધરાવે, તો જે દ્રાવણની સાંદ્રતા વધુ એનું ઠાર બિંદુ સૌથી ઓછું જોવા મળશે। હવે આપણી પાસે 4 અલગ અલગ દ્રાવણો છે, એમાં સૌ પ્રથમ 0.1 મોલ Na2SO4, તો 0.1 મોલર, અને અહીંયા ટોટલ આયનો કેટલા આવશે, તો 2 Na અને 1,
SO4 આમ ટોટલ 3 આયનો માટે 0.3 મોલલ થાય. હવે એ જ પ્રમાણે 0.1 મોલલ NaCl તો 0.1 ગુણ્યા 2 બરાબર 0.2 મોલલ, 0.1 મોલલ ગ્લુકોઝ. તો ભાઈ ગ્લુકોઝ નું આયનીકરણ ન થાય, એક જ આયન આવે માટે સાંદ્રતા 0.1 મોલલ, અને છેલ્લે 0.1 મોલલ AlCl3. તો 0.1 AlCl3 ની અંદર ટોટલ કેટલા આયનો આવશે? 4. કઈ રીતે? તો એક Al અને 3 Cl માટેની ટોટલ સાંદ્રતા થશે 0.4. સૌથી વધુ સાંદ્રતા 0.1 મોલલ AlCl3 ની, માટે એ સૌથી વધુ ઠાર બિંદુ ધરાવે છે. હવે આગળના OMR ની અંદર એક મોલર KMnO4 ની સપ્રમાણતા કેટલી થાય? સપ્રમાણતા જેને આપણે નોર્માલિટી પણ કહેવામાં આવે છે. હવે મોલારિટી અને નોર્માલિટી એકબીજા સાથે સંબંધ ધરાવે છે. મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા. પરંતુ આ બંને પણ ન હોય તો આપણે કહીશું આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણો ઘટક છે KMnO4, જેમાં મુખ્ય પરમાણુ છે Mn, કે જેનો ઓક્સિડેશન નંબર થાય છે +7. હવે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Mn+2 છે, એટલે એનો વીજભાર આવ્યો +2. તો ટોટલ 5 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો અહીંયા મોલારિટી એક મોલર શોધવાની છે આપણે. સપ્રમાણતા એટલે કે નોર્માલિટી ભાગ્યા આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 5. તો n બરાબર આવશે 5 મોલર. તો આમ એક નોર્માલિટી કેટલી આવશે? 5 આપણને જોવા મળશે. તો અહીંયા આપણો આન્સર આવશે 5. હવે આગળના ઓએમઆરની વાત કરીએ આપણે. હવે અહીંયા અગાઉનો પ્રશ્ન છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, જેવા કે ઉત્કલન બિંદુ ઉનયન, ઠારણ બિંદુ અવનયન. તો આવા જે ઘટકો છે અથવા તો આવા જે ગુણધર્મો છે એ દ્રાવ્યના ઘટક અથવા તો કોણ સંખ્યા પર આધાર રાખે છે. રીઝન કયું? કારણ કે દ્રાવણની જે સાંદ્રતા છે એ અબાષ્પશીલ દ્રાવ્યના લીધે બદલાય છે, અને અબાષ્પશીલ દ્રાવ્યના લીધે બદલાતી હોવાથી એનો આધાર એ દ્રાવ્યના ઘટક કણ પર રહેલો હોય છે. હવે અહીંયા પ્રશ્ન છે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ખાલી જગ્યા દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આન્સર છે એક મોલર બી આન્સર છે એક મોલલ સી આન્સર છે એક નોર્મલ અને ડી આન્સર છે એક ફોર્મલ. તો આમાંથી તમે ઉત્કલન બિંદુમાં થતો વધારો અથવા તો ઠારણ બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના અથવા તો મોલાલિટીના સમપ્રમાણમાં. તો અહીંયા આન્સર આવશે તમારો જવાબ એક મોલલ. અહીંયા પ્રશ્ન જોઈએ આપણે. એક દ્રાવકમાં એ દ્રાવક છે જેમાં બી દ્રાવ્ય ઓગાળતા મોલાલિટી એક મોલર હોય તો
डेल्टा टीवी અને કેબી વચ્ચેનો સંબંધ શું થાય? તો ચલો આપણે સૂત્ર જાણીએ છીએ. ડેલ્ટા ટીબી બરાબર શું આવશે? કેબી ઇન્ટુ એમ. હવે એમ એટલે કે મોલાલિટી તમારે એક લેવાની છે, તો મોલાલિટીની જગ્યાએ તમે શું મૂકીશો? એક. અને એક મૂકવાથી ડેલ્ટા ટીબી બરાબર કેબી, તો અહીંયા તમારો સંબંધ શું આવશે? ડેલ્ટા ટીબી બરાબર શું આવશે? કેબી. કદાચ મોલાલિટી તમને અલગ લેવાની કે તમને બે લેવાની કીધું હોય, તો અહીંયા તમારો આન્સર શું આવત? ડેલ્ટા ટીબી બરાબર ટુ કે બી. તો અહીંયા ડેલ્ટા ટીબી નું મૂલ્ય કેબી ની સરખામણીમાં બે ગણું છે, તો અહીંયા મોટું કોણ કહેવાય? ડેલ્ટા ટીબી ઇઝ ગ્રેટર દેન શું અવાય? કે બી. એ જ રીતે મોલાલિટી એક કરતા ઓછી હોઈ શકે, તો અહીંયા ડેલ્ટા ટીબી ઇઝ લેસ દેન કેબી પણ આવી શકે છે. હવે અહીંયા પ્રશ્ન છે, એક વાતાવરણ દબાણે યુરિયાના 0.1 મોલર જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 100.18 સેલ્સિયસ હોય, તો પાણીના મોલલ ઉનયન અચળાંકનું મૂલ્ય કેટલું થશે? તો આપણે અહીંયા પાણીના મોલલ ઉનયન અચળાંક એટલે કે કેબીની કિંમત શોધવાની થાય છે. હવે આ ઓએમની અંદર તમારી પાસે સમીકરણ કયું વપરાશે? તો ડેલ્ટા ટી બરાબર કેબી ઇન્ટુ એમ. હવે અહીંયા તમને જે ઉત્કલન બિંદુ આપી છે એ દ્રાવણનું આપી છે. હવે ડેલ્ટા ટીબી બરાબર તમે સૂત્ર જાણો છો, ટીબી ટુ માઇનસ ટીબી વન બરાબર કેબી. મોલાલિટી તમને આપી છે 0.1 મોલલ. હવે ડેલ્ટા ટીવી બરાબર શું છે? તો 100.18 અંશ સેલ્સિયસ. અને ટીબી વન એટલે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું આવશે? 100 અંશ સેલ્સિયસ બરાબર કેબી ગુણ્યા 0.1. હવે આ બંનેની બાદબાકી તમે કરો તો 0.18 વધશે, કેબી ગુણ્યા 0.1, તો કેબી ઇઝ ઇક્વલ ટુ 0.18 ભાગ્યા 0.1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમારો જવાબ તો 0.1 છે, તો 18 નીચે 100 આવશે, 1 ઉપર 10 જશે, માટે જવાબ આવશે 1.8 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર. સર તમારે અહીંયા એકમ લખવાની જરૂર છે નહીં, પણ કેબી બરાબર જવાબ શું આવશે? તો 1.8 કેલ્વિન.